भारतीय विद्यार्थियों युक्रेन में फसाया है त्यारे डांग जिल्लानी दीकरी खुशबू पण युक्रेनना सुमी शहर में फसाई है। तेनी साथे गुजरातना 18 जेटला अने भारतना 600 जेटला विद्यार्थियों छे। खुशबूना माता पिता पोतानी दीकरी सलामत रीते घरे परत फरे तेवी सरकार ने अपील करी रहा छे। जो कि आ मामले डांग जिल्लाना कलेक्टर भाविन पंड्याए कह्युं के तेओ सरकार साथे सतत संपर्क में छे। मात्र डांगनी दीकरी ज नहीं गुजरात अने भारतना तमाम विद्यार्थीओ सुरक्षित घरे पहोंचे तेवा सरकार द्वारा प्रयत्नो थई रह्या छे। आपने जणावी दीए के खुशबूना पिता डांग जिल्लाना आहवा सिविल होस्पिटलमां लेब आसिस्टंट तरीके फरज बजावे छे। મારી બેબી ખુશ્બુ પરિમલ પટેલ જે યુક્રેન સુમી સ્ટેટ યુનિવર્સિટી સુમીમાં 5th year MBBSમાં અભ્યાસ કરે છે, જેઓ આ યુદ્ધની પરિસ્થિતિમાં ફસાઈ ગયેલ છે અને હજુ સુધી એમનું રેસ્ક્યુ થયેલ નથી। હાલના તબક્કે મારા જાણવા મુજબ બધા જ ઇન્ડિયન સ્ટુડન્ટ એપ્રોક્સિમેટ 17,000ની આજુબાજુ થઈ ગયા છે। 17-18,000 જેવા ફક્ત ને ફક્ત ત્યાંના 600 સુમી સ્ટેટ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ રેસ્ક્યુ કરવાના બાકી રહેલ છે। સરકાર પૂરેપૂરી વ્યવસ્થા ટ્રાય કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ લોકોને કાઢવામાં આવ્યા નથી। પણ એ લોકોને કાઢવા માટે ફક્ત એક રશિયા બોર્ડર જ નજીક છે અને ત્યાં જ નીકળી શકે, બાકી બધેથી વાહન વ્યવહાર ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયેલ છે। અમને જલ્દી કાઢો અને એ લોકો માટે ફક્ત નીકળવા માટે એક જ છે કે રશિયા બોર્ડર। બાકી સુમી ખારકીવ થઈને જવું હોય કે કીવ જવું હોય પહોંચવા માટે એ લોકોનો કોઈ વ્યવહાર જ નથી। ફક્ત ને ફક્ત રશિયા બોર્ડર ખોલે અને ત્યાંથી એ લોકોને રેસ્ક્યુ કરે તો જ એ બાળકો જઈ શકે છે। અને બીજું કે એ રશિયા બોર્ડરની ખોલવાની વાત કરેલી છે, જે એના સુમીથી 200 કિલોમીટર દૂર સુધી જવાનું છે, જે એ લોકો કદાચ ચાલતા તો નહીં જ જઈ શકે। એટલે એ લોકોને કઈ રીતે સરકાર કાઢશે એ અમારા માટે મોટો પ્રશ્ન છે કે 10-15 કિલોમીટર હોય તો એ બાળક ચાલી જાય, પણ 200 કિલોમીટર સુધી તો શક્ય જ નથી। તો એને કેવી રીતે કાઢવા એ તમે જલ્દીથી નિર્ણય લાવો અને વહેલી તકે અમારા બાળકોને વહેલા લાવો।